ધોરણ 8 ગણિતમાં સંમિત સંખ્યાઓ એના ગુણધર્મો ગુણધર્મો આધારિત તેના દાખલાઓ એમાં ખાસ કરીને ગુણાકારનું સરવાળા પર વિભાજન આ વિભાજન આધારિત દાખલા ખૂબ અગત્યના છે કારણ કે તે તમને ભવિષ્યની અંદર વિસ્તરણ અને અવયવીકરણમાં ખૂબ જ મદદરૂપ થશે એમાં સ્વાધ્યાય 1.1ની અંદર પહેલો દાખલો મેં કરાયો તો પહેલાંનો પહેલો હવે બીજો જરા જોઈ લો એના જેવો સેમ છે તમારે અહીંયા થોડી ધીરજ રાખવાની રકમ જે આપી છે તે તમે જોઈ લો કે જેમાં સમાન અપૂર્ણાંક કયા છે સમાન સમ્મેય સંખ્યા કઈ છે તો આ પહેલા પદ અને છેલ્લા પદમાં બે પંચમાંશ સમાન છે તેથી આને ક્રમ બદલીને આગળ લાવી આને પાછળ લઈ જઈએ તો આપણને આ રીતે આ પાસ પાસે મળશે અહીંયા આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ ક્રમના ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા આગળ સીધી જ ભાગાકાર થઈ શકે છે 3, 2, 6 અને 1 એકાએક અહીંયા 1/4 થાય હવે જ બરાબર જુઓ અહીંયા કોમન સમય સંખ્યા કઈ છે તો 2/5 તો 2/5ને તમે 12 કાઢી લો તો 12 કાઢી લીધી તો વધ્યું શું -3/7 + 1/4 -1/4 અહીંયા વિભાજનનું અહીંયા બાજુમાં તમારે આ બધું લખતું રહેવાનું છે હવે તમને ડાયરેક્ટ જો આવડતું હોય તો ડાયરેક્ટ કહી શકાય 14 42 માઇનસ અને અહીંયા આગળ 7 1 7 એમ કરીને પણ કરી શકાય જે લાસ્ટ દાખલામાં મેં કર્યું હતું પણ સમજો કે તમને લસાઅ કાઢવો છે 7 અને 14નો લસાઅ કાઢો તો 14 આવે 7 અને 14નો લસાઅ કેટલો આવે 14 આવે તો 14 લાવવા માટે છેદમાં તમારે એવી સંખ્યા મૂકો કે 14 આવે તો અહીંયા 2 મૂકવા પડશે આની અંશને છેદમાં આમાં 1 મૂકવા પડશે એને આધારિત તમે -6/14 + 1/14 આ જેમનું તેમ રહેશે 14 છેદ સમાન થાય ત્યારે જ આવું 14 લખી શકાય અહીંયા લખી શકાય નહીં 7 + 14 એવું ના લખી શકાય 21 અહીંયા આગળ છેદ સમાન હોય ત્યારે જ લખી શકાય અહીં -6/1 એટલે -5 તો અહીંયા -5 લખ્યા 5 અને 5 ઉડી જાય 2 7 14 ઉડી જાય તો રહ્યું શું તો -1/7 - 1/4 હવે છેદની સંખ્યાનો લસાઅ ફરીથી 7 4 28 4 1 4 7 1 7 તો એ રીતે તમે સીધો જ તેનો જવાબ મેળવીને -4 - 7 એટલે -11/28 આ એનો આન્સર થશે પ્રશ્ન 2 એ તો ખૂબ જ સારો છે વિરોધી સંખ્યા લખો વિરોધી એટલે શું ધન તો ઋણ ઉપર તો નીચે જાડો તો પાતળો તો અહીંયા આગળ તમે જુઓ 2/8ની વિરોધી સંખ્યા કઈ તો -2/8 બસ -5/9 તો +5/9 ચકાસણી કરો -x = x તો ધારો કે આપણે x પહેલી સંખ્યા આપી આપણે બીજો દાખલો મેં કર્યો છે બીજો શરૂઆતમાં x = -13/7 છે તો આ x = આટલા છે તો -x = શું થાય તો -13/7 થાય બરાબર છે પણ 2 - સાથે આવે તેને શું કહેવાય 2 - સાથે આવે તો શું કહીએ છીએ આપણે કોઈપણ સંખ્યા ઋણ સંખ્યાને બાદ કરવી મતલબ ધન સંખ્યા થઈ જાય તો 13/7 થઈ જાય ફરીથી આનો ઋણ લો આનો ઋણ લીધો એટલે શું થયું તો ફરીથી આ ઋણ થઈ ગયો હવે પરિણામ 1 જુઓ અને પરિણામ 2 જુઓ આ બંને પરિણામ કેવા મળે છે સમાન માટે કહી શકીએ કે જો r કિંમત -13/7 સરખા હોય તો એની સાથે જમણી બાજુ રહેલી જે બાબત છે તે પણ સમાન હોવી જોઈએ તો આ રીતે અથવા બીજી રીતે જો કરવું હોય તો એ કરાય બીજો પહેલો દાખલો જુઓ પહેલો દાખલો એનો x = 11/15 તો -x = -11/15 બરાબર હવે આ બંનેનો સરવાળો કરો આ બંનેનો સરવાળો જવાબ શું મળ્યો 0 કારણ કે વિરોધી સંખ્યાનો સરવાળો 0 એટલે કે આપણે કહી શકીએ કે x અને -x એ વિરોધી સંખ્યા છે તો આ જે છે -11/15 એ 15ની વિરોધી સંખ્યા છે હવે -x ની વિરોધી સંખ્યા શું કહી શકાય તો ફરીથી માઇનસ કરો તો -x પણ કહી શકાય કહેવાય હવે -x ની જગ્યાએ તો આપણને મળે છે -11/15 તો -x કરો તો શું થાય -11/15 પણ આ બંને સાથે આવે છે તો આપણે એને શું કહીએ છીએ 11/15 આ રીતે પણ એને સમજી શકાય તો વિરોધી સંખ્યાના અર્થમાં ડાયરેક્ટ સમજી શકાય બરાબર છે અથવા તો તમે આ રીતે સરળતાથી એને કિંમત કરી શકો છો વિરોધી સંખ્યાની રીતે કરી શકાય ફરીથી x એનો વિરોધી શું થાય -x
એનો વિરોધી શું થાય? માઇનસ માઇનસ એક્સ. એમ કહું કે આને એ કહેવાય, એ કહેવાય બરાબર છે. આનો વિરોધી દાખલા તરીકે હું કહું માઇનસ એ કહેવાય, તો આનો વિરોધી શું થશે? તો માઇનસ માઇનસ એ. હવે શબ્દોમાં જુઓ બરાબર, જોજો. હા, સમજો કે આ હું વિરોધી શબ્દ બોલું છું, ઉપર, તો એનું શું થાય? વિરોધી નીચે. હવે નીચેનો વિરોધી શું થાય? તો કે ઉપર, ઉપર થાય. તો ઉપર એનો વિરોધી નીચે, તો નીચેનો વિરોધી શું થાય? ઉપર. મતલબ ઉપર, આ ઉપર એ અને માઇનસ માઇનસ એ, એ કેવા બને છે? સમાન બને છે. એટલે તમારે અહીંયા સંદર્ભ યાદ રાખવાનો છે. રીત કોઈ પણ હોઈ શકે, રીત કોઈ પણ તમે સમજો કરો, પણ અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે, વિરોધી સંખ્યાનો પણ વિરોધી એ મૂળ સંખ્યા જેટલો જ થાય. વિરોધીનો વિરોધી, સમજો કે આ આ જે છે મારી પેન, આ પેન છે બરાબર છે, એને સમજો કે હું ઉલટાવું તો આ થાય, ફરીથી ઉલટાવું તો પાછું એ થઈ જાય. એટલે વ્યસ્તનો વ્યસ્ત જેમ મૂળ સંખ્યા મળે, એમ વિરોધીનો પણ વિરોધી મૂળ સંખ્યા તમને મળે છે. વ્યસ્ત સંખ્યા જણાવો, માઇનસ તેરનો વ્યસ્ત, તો માઇનસ માઇનસ તેરના છેદમાં કશું ના હોય એટલે શું હોય? એક સંખ્યા તો હોય, એનો વ્યસ્ત લખો. નિશાની છે ચેન્જ કરવાની. આ સંખ્યા આપી છે પાંચ તરી પંદર અને સાત અઠા છપ્પન, એનો વ્યસ્ત કરો. તો વ્યસ્ત કરો એટલે અંશ એ છેદમાં આવે ને છેદ અંશમાં થઈ જાય. સેમ માઇનસ બે છેદમાં પાંચ, તો પાંચ છેદમાં બે. આ રીતે અહીંયા જે બાકી રાખેલા દાખલા છે તમારે હોમવર્કમાં પૂરા કરવાના છે. સ્વાધ્યાય 1.1 હોમવર્કમાં તમારે શું કરવાનું? સ્વાધ્યાય 1.1ની અંદર ક્વેશ્ચન નંબર 1-4 પૂરા કરવા હોમવર્કમાં. હોમવર્કમાં ક્વેશ્ચન 1-4 તમારે પૂરા કરવાના. ધીરે ધીરે વિડીયો પોઝ કરીને પહેલાં સમજી લેવાનું, પછી મોબાઈલને અડકવાનું નથી. હવે નોટબુક અને પેન સાથે ચોપડી ખોલીને એક પછી એક દાખલા જાતે કરવાના, તો જ આવડશે. જાતે પ્રેક્ટિસ કરશો તો આવડશે. ઓકે, મળીએ.